लक्ष्मी लक्ष्मी मने तो लागे छे के तमारी आज सुधीनी बधीज अग्नि परीक्षा ऊपर पानी फरी रह्यु छे आ लोको जो आज रीते झगड़ता रहे तो पछी आ शोधन श्रुति भाभी ने बधु साचू कहे विना रहेशे नहीं 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 आओ आओ नहीं बने आओ नहीं बने मारा लीधे मारी बेन ना संसार में आग हूँ नहीं लागवा दो कहीं करो लक्ष्मी कहीं करो इतना लोगों ने जिंदगी बर्बाद थी जैसे लक्ष्मी शोधन मारा भाई छे अने श्रुति भाभी तमारा बहन कहीं करो लक्ष्मी कहीं करो तमारू आज सुधी नु तप बेड़फाई जैसे कहीं शू शू करूं हूं पण शू करूं मने अरे कोई तो रस्ता होसे ने लक्ष्मी कहीं तो यूं मारा भाग्य मां जा लखायलू छे अने एक रस्तो छे शास्त्री जी हवे फरियाद देवी माने नहीं शास्त्री जी ने करीश मारा भाग्य नु जतु करियु छे अने मारा भाग नु ए आज सुधी मांग्या विनाश देवी मां मने बधु आपता रहा अने जीतता मांगी मांगी ने बस लेतु ज रहे सरवाड़े मारा हाथ रहा खाली मेहंदी नो रंग पण ना रहयो अने कोई नो साथ पण नहीं माफ कर जो शास्त्री जी मन जारे मूंजाय छे ने त्यारे फरियाद थई आवे छे કે મારી જ સાથે આવું કેમ મારી જ કુંડળીના ગ્રહો આવા કેમ મારા જ ભાગ્ય પર વિધાતાની વક્ર દ્રષ્ટિ કેમ શાસ્ત્રીજી તમને ખબર છે આ રાજપાટ રાજકુંવર આ બધું તો મારી વાર્તાની ચોપડીમાં આવતું સપનામાં નહીં મારે તો બસ જીવતરથી એટલું જ જોઈતું હતું કે મારા ચહેરા પર એક નાનકડું સ્મિત રહે અને મારી આસપાસની વ્યક્તિઓ મારા થકી રાજી રહે પણ દેવીમાં તો આટલા અર્થામાં નારાજ થઈ ગયા હોય એવું લાગે છે હશે આંખો મીચાશે નહીં ત્યાં સુધી આંખો સુકાશે નહીં જો આજ રાત મારા જીવતરમાં હશે ને તો મને મંજૂર છે પણ હું એમને કોઈ તકલીફમાં નથી જોઈ શકતી હું શ્રુતિબેનને દુખી નથી જોઈ શકતી શાસ્ત્રીજી મારા લીધે જો એ બંનેમાં ઝઘડો નહીં શાસ્ત્રીજી મારે તો એમનાથી દૂર જવું જ રહ્યું તમે છે ને કોઈ તો રસ્તો બતાવો શાસ્ત્રીજી કોઈક ઉપાય બતાવો કે સલામત પણ રહે અને હું દૂર પણ ચાલી જાઉં માથેથી સાડીનો છેડો ના હટે એ સિવાય કંઈ પણ કરવા તૈયાર છું શાસ્ત્રીજી અમે અળગા થઈ જઈએ એ મને મંજૂર છે પણ મારા લીધે એમના ને શ્રુતિબેનની વચ્ચે કોઈ દિવાલ હશે એ મને મંજૂર નથી શાસ્ત્રીજી કોઈક તો નિરાકરણ હશે ને શાસ્ત્રીજી લક્ષ્મી બેટા ક્યારેક વિચારું છું કે શું ખરેખર કળિયુગ આવી ગયો છે પણ પછી થાય છે કે ના હજી ક્યાંક સત છે જેના આધારે આ સૃષ્ટિ હજી ટકી રહી છે બેટા જેમ તું શોધન માટે ચિંતા કરે છે શ્રુતિ માટે ચિંતા કરે છે એવી જ રીતે અંબિકા બેન અને સરસ્વતી બેન તારા માટે જીવ બાળે જ બેટા આવ્યા હતા
મળ્યા હતા મને, કઈક ઉપાય બતાવો, કઈક નિરાકરણ બતાવો કે લક્ષ્મી દૂર પણ રહી શકે અને શુધન સલામત પણ રહી શકે. છે કોઈ નિરાકરણ શાસ્ત્રીજી? હું બસ એને આમ નથી જોઈ શકતી શાસ્ત્રીજી, છે કોઈ નિરાકરણ? એક રસ્તો છે બેટા. હા બોલો, જલ્દી બોલો શાસ્ત્રીજી, હું કઈ પણ કરવા તૈયાર છું. બહુ જ કપરું નિરાકરણ છે દીકરી. જીવ આપવાનો છે શાસ્ત્રીજી. ના, જીવ ઉત્તર મંજૂર છે. તમે બોલો શાસ્ત્રીજી, તમે બોલો મારે શું કરવાનું રહેશે? હું નહીં કહી શકું બેટા, મારી જીભ નહીં ઉપડે. બેટા, મેં સરસ્વતીબેન અને અંબિકાબેનને વાત કરી છે, એ તમને કહેશે. એવું તે શું છે શાસ્ત્રીજી? બેટા, વિદ્યા આપણને મર્યાદા શીખવાડે છે, એમ વિદ્યાને પણ એક મર્યાદા હોય છે. જે હું નહીં કહી શકું કદાચ એ કહી શકશે. એટલે આનું નિરાકરણ છે, એ સલામત રહે, હું એમનાથી દૂર ચાલી જઉં. શ્રુતિબેન અને એ કાયમ માટે રાજી રહે, નિરાકરણ છે. લક્ષ્મીના લીધે આજે શોધન અને શ્રુતિ વચ્ચે ઝઘડો થયો, પણ એમાં બિચારી લક્ષ્મીનો શોવા, એ છોકરી તો જીવવાનું ભૂલી ગઈ છે આપણા શોધન માટે. ના એના લગ્ન થયા, ના એનો ઘર સંસાર વસ્યો. લક્ષ્મી શોધનથી દૂર જઈ શકત, પણ આપણે એને એ શોધનથી દૂર જઈ શકે છે, પણ શાસ્ત્રીજીએ જે કહ્યું એ તો લક્ષ્મી માટે શ્રાપથી પણ વધુ છે. લક્ષ્મીનો ખોળો શોધન થકી ભરાય તો આ શક્ય છે કે શોધનનો અંશ લક્ષ્મીમાં આવે તો લક્ષ્મી એ અંશને લઈને દૂર જઈ શકે. આ વાત લક્ષ્મીને કેવી રીતે કરીએ? અરે હૈયું ફાટી જાય એવી વાત છે અંબિકા બહુ. આપણા શોધન માટે થઈને છોકરીની માન મર્યાદા અને લજ્જાનો ભોગ ન લઈ શકીએ? જી મમ્મીજી, લક્ષ્મી તો આપણને કહ્યું હતું ને કે આપણા ઘરનો તુલસી ક્યારો છે, તુલસી ક્યારે દીવા થાય, હોળી નહીં, લક્ષ્મીની કુખે શોધનનો અંશ હોય એ વિચારવું પણ આપણા માટે પાપ છે. નહીં અંબિકા બહુ, શાસ્ત્રીજી જે વાત કરી એ આપણે વિચારશું પણ નહીં, આપણી લક્ષ્મીની મર્યાદા માટે. જી મમ્મીજી, લક્ષ્મી બીજા માટે શુકન્યાળ છે તો ભગવાને એના નસીબમાં પણ કંઈક તો સુખ લખ્યું હશે. મારા નસીબમાં જે લખ્યું છે એ શાસ્ત્રીજીએ મને કહેવાની ના પાડી દીધી, એમણે તમને કહ્યું છે. લક્ષ્મી બેટા, કહો ને શું એમણે કયો ઉપાય આપ્યો છે? કહો ને બેનબા, એમણે એવો કયો ઉપાય બતાવ્યો છે કે હું એમનાથી દૂર પણ જઈ શકું ને અને સલામત પણ રહે? બોલો ને લક્ષ્મી બેટા. તારે ક્યાંય નથી જવાનું? હા ક્યાંય નહીં. તને કોઈએ કઈ કહ્યું? માફ કરજો બેનબા, પણ મને એવું લાગી રહ્યું છે કે તમે વાતને ફેરવી રહ્યા છો.